દાંપત્ય જીવન એટલે મજાનું છે દાંપત્ય જીવન ખરેખર મને એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો તો મને કે આ બ્યુટી પાર્લરમાં શું કામ જાતી હશે મેં કીધું ભાઈ આ તો સનાતન સત્ય છે ગાડી જમ જૂની થાય એમ ગેરેજમાં વધાર જાય દાંપત્ય જીવનની વાતો હમણાં મને એક ભાઈ એવું કહેતો હતો મને કે બહેનોમાં બુદ્ધિ ન હોય બહેનોની બુદ્ધિ પગની પાનીએ હોય મેં કીધું તારી વાત જ ખોટી છે બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ જ નથી બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ નથી એના દાખલા દઈને તમને વાત કરું મારા સોસાયટીના નાકે એક બેન બેઠેલા અને એમાં બાઇક ઉપર બે જણા આવ્યા બાઇક ની પાછળ જે બેઠો તો એને બેનના ગળામાં હાથ નાખી અને ખોળામાં પડ્યો ને પછી બેન બોલ્યા એ કે સાચો છે આ હોશિયાર મારી બાજુમાં એક બેન રહેશે શાતાબેન નીચે કટલેરીની દુકાન છે રોજ દુકાનમાં જાય કાંઈ લે નહીં પાછા આવે દુકાનવાળાએ એકદી મને કીધું મન કે યાર બોલા તમારી બાજુ શાંતાબેન રહે છે ને મેં કીધું હા મન કે યાર એમને કહેજો ને રોજ આવે છે મારે ઘર આગી હોય અડધો અડધો કલાક બગાડે છે કાંઈ લેતા નથી મેં વળી કીધું શાંતાબેનને જઈને મેં કીધું શાંતાબેન તમે શું કામ પહેલાં હેરાન કરો છો રોજ તમે જાઓ છો અડધો અડધો કલાક ઉભા રહો છો કાંઈ લેતા નથી મન કે ભાઈ હું તો રોજ લઉં છું એને ખબર ન પડે એમાં હું શું કરું ખબર પડી કે આ તો બી લેતા આ બુદ્ધિ કોણ કે બેન ત્રણ છોકરા સાથે અને મુસાફરી કરે કંડક્ટર આવ્યો કે બેન ટિકિટ તો કે એક આપી દો અમદાવાદ કંડક્ટર કે બેન ત્રણ બાળકો છે ની ટિકિટ લો બેન કે શું કામ તમારે એસટી નો નિયમ છે ત્રણ વર્ષથી મોટું બાળક હોય એની ટિકિટ લેવાની કે કંડક્ટર કે આમાં એક ત્રણ વર્ષનું નથી બેન કે ના આ મોટો છે એ પોણા ત્રણ વર્ષનો આ બીજો છે એ અઢી વર્ષનો આ ત્રીજો છે એ હવા બે વર્ષનો ત્યાં તો કંડક્ટરની ચોટ લીખી તો થઈ ગયું કંડક્ટર કે બેન બનાવટ કરોમાં બનાવટ કરોમાં તમારે ટિકિટ ન લેવી હોય તો મને કાંઈ વાંધો નથી પણ ગાળો તો હરખો રાખો ત્રણ ત્રણ મહિનાના ફેરે બાળકો ન હોય અને બેને જે જવાબ દીધો છે બેન કે શું કામ ન હોય આ મોટો છે એ મારા જેઠનો આ બીજો છે એ મારો આ ત્રીજો છે એ મારા દેર નો બોલવું છે તારા કે કંડક્ટર ગલોટલું ખાઈ ગયું કંડક્ટર ને ખબર હોય કે આખું કુટુંબ ભેળું લઈને નીકળ્યા છે આ હોશિયારી છે બેનોની કોણ કે હોશિયાર નથી બેનો હમણાં એક બેને ભોળાનાથનું તપ કર્યું ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા માગ માગ ઈ કે ભગવાન માગું ખરી પણ એક વચન થી મારું કઈ મેળ ન પડે તો કે બોલ કેટલા જોઈ કે ત્રણ વચન આપો ઈ ઈ કે 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 આપ્યા એક શરત છે ભગવાન બોલો ઈ કે તને આપું ને એના કરતા તારા સાસુને દસ ગણું આપું હવે કઈ વહુને આ પસંદ હોય તપ પોતે કરે ઉપાસના પોતે કરે સાધના પોતે કરે અને એની સાસુને દસ ગણું અને એમાં સાસુને બીજું કોઈ પાત્ર હોય તો વાંધો ન આવે છે ભગવાન કે આ આ કમિટમેન્ટ થઈ ગયું આમાં કાંઈ ફેરફાર ન થાય તને આપવું એના કરતાં દસ ગણું તારી સાસુને આપવું એ વાત નક્કી છે બોલ માગવા હોય તો ચાલ મને મોડું થાય એ કે એમ કે હા માગી લે આને પહેલું વરદાન માગ્યું એ કે દુનિયાની સૌથી સ્વરૂપવાન સ્ત્રી મને બનાવી ગયો ભગવાન કે તથા હસ્તું એની એ દસ ગણું રૂપ કાઢ્યું માગ હવે બીજું બીજું વરદાન આને માગ્યું હે પ્રભુ આ દુનિયાની સૌથી અમીરમાં અમીર સ્ત્રી મને બનાવી ભગવાન કે તથા દહ ગણા રૂપિયા દસ ગણી પૈસા થઈ હવે આની પાસે એક જ વરદાન રહ્યું એ કે ભગવાન એક વરદાન બાકી કે આ એક વરદાન તારું કાયદેસરનું બાકી માગ અને આને છેલ્લું વરદાન માગ્યું એ કે હે પ્રભુ હે ભોળાનાથ એક નાનકડો આ હોશિયારી છે બેનોની કોણ કે છે બેનોમાં હોશિયારી નથી પાંચ રૂપિયાની હાડી લઈ આવે પાંચ વરા ઓઢે પછી કરે એનું ગોદડું આપણને ઓઢા અને હાડીઓના ગોદડા ઓઢીને હોતા મુરદ મુશાળા કેવા ભૂંડા લાગે આપણા લેંગાના ગોદડા કોઈ દીધી કર્યા આપણા લેંગા તો પોતા મારવામાં જ કાયમ આવે આ હોંશિયારી છે બેનો બેનો બહુ હોંશિયાર છે બોલો જેટલા બી પરણિત બેનો બેઠા છે હાવ હાચી વાત હોય તો જ તાળી પાડજો જેટલા પરણિત બેનો બેઠા છે એને એક વખત તો એના ઘરવાળાને એવું કીધું જ હોય હું આવી પછી તમારે હારું થયું હવે તું નહોતી આવી પેલા હું અમે ઘરે ઘરે છાપા નાખતા આ બેન હું આવી પછી તમારે હારું થયું આ તો પુરુષ બિચારો ભોળો છે બોલી નથી અપતો નૈતરિયા એમ કહેવાય કે તમે આવ્યા પછી હપ્તા ચાલુ થયા

જેટલા પરણિત ભાઈઓ બેઠા છે એને એક વખત તો એની ઘરવાળીને એવું કીધું જ હોય તારામાં બુદ્ધિ જ નથી જેટલા પરણિત ભાઈઓ બેઠા છે ને મારી વિનંતી છે કલાકાર તરીકે કોઈ દી ન કહેતા તારામાં તો બુદ્ધિ જ નથી એવું કોઈ દી ન કહેતા કારણ કે અહીંયા બુદ્ધિ નહોતી એટલે જ આપણું ગોઠવાનું કોણ ભાવ પૂછે ભાઈ અને અત્યારે તમે જુઓ એક હજાર પુરુષની હામે નવસો તેવીસ સ્ત્રી છે એટલે ઓલરેડી ની ગઢ ચાલે છે ગઢ ચાલે છે ઓલરેડી એટલે એ ક્યાં પૂરી કરવી પણ તોય ગામડાની અંદર તમે જાઓ ને માણસો બેઠા બેઠા વાતો કરતા હોય તમને હા ભળવાની મજા આવે રીધી સીધી બધી ચોરે બેઠી હોય પછી આમ નેજવા કરી કરીને જોવે આહા એટલે ભગા કે હા હાંભળ્યું કે હું કે તળસ્યાના ઘરે જે એના વિભલાની વહુ લાવવાનું ઈ લેવાની દીકરી નથી હો કડવાની જ કડવાની હવે લેવાની હોય કડવાની હોય મૂળ તો દીકરી કણબી ની છે ને તારા ઘરમાં માં ગોધરા ની બે છે એનું કઈ ને કઈ લઈને બે મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો મને કે હાડુભાઈ એટલે શું મેં કીધું ભાઈ જૂના જમાનાની અંદર જે દી વાહન વ્યવહાર નહોતો તેદી એક એવી કહેવત હતી કે હક્પણમાં હાડુ અને જમણમાં લાડુ હાડુભાઈ હાડુભાઈના આ મહેમાન થાય અને જ્યારે એ ઘરે પાછો આવતો હોય ત્યારે વાહન વ્યવહાર હતા નહીં ચાલતા જવાનું એટલે હાડુભાઈ એને લાડવા બનાવી દે અને એક પિત્તળના ડબરામાં ભરી દે કે આ વચ્ચે ભૂખો થાય તો ખાય આ હાડુભાઈની વ્યાખ્યા હતી મેં નવી બનાવી હાઢુભાઈ ની વ્યાખ્યા એટલે એક જ દુકાને થી વારા ફરતી છેતરાયેલા ગ્રાહકો દુકાને એક ગ્રાહક બે છેતરાણ અને તમે જોજો તમે તમે એક નક્કી કરજો કે માણસ જે જગ્યાએ છેતરાયો હોય ને અહીંયા જાતો નથી હો બીજી વખત એક જ જગ્યા એવી છે કે છેતરાણો હોય તો તોય જાય નહીતર તમે બળદ હોય ને બળદ બળદને જ્યારે પગની અંદર દુખાવો થાય ને ત્યારે એને તમે જે શેરીમાં આડો પાડીને ડામ દીધો હોય ઈ બળદ ઈ શેરીમાં જીવે ત્યાં સુધી ન નીકળે માણસ જ એવો છે છેતરાણો હોય છતાં સાસરીમાં વારંવાર જાય મારે બાળકોની પણ બે ચાર વાતો બાળકોની પણ કરવી છે બાળકો અત્યારના કેટલા હોશિયાર છે અને હું તો દરેક કાર્યક્રમની અંદર કહું છું ઓગણીસો ને ની સાલ પછી કોઈ બાળકો જન્મતા નથી સીધા બાપત જન્મે કેટલા છોકરા હા નિશાળમાં માસ્ટરે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછો પેપરમાં કે બાળકો ચેલેન્જ એટલે શું એક છોકરાએ આખું પેપર કોરું રાખ્યું અને છેલ્લા પાને લખ્યું

એ કે સાહેબ આપણો પ્રશ્ન છે કે ગાયનું દૂધ ફાટી ન જાય એના માટે શું કરવું અને આને જવાબ લખ્યો છે કે ગાયમાં જ રહેવા દેવું તો પ્રિન્સિપાલ કે હાવ ખોટો તો નથી કે પચાસ ટકા માર્ક તો આપવા પડશે આ ખોટો નથી આ બાળકો અત્યારના છે હમણાં નિશાળમાં માસ્ટર કહેતા હતા એ કે બાળકો ઘડિયાળમાં તેર ટકોરા પડે તો કયો સમય કહેવાય એક છોકરો ઊભો થયો કે સાહેબ રિપેર કરાવવાનો મારો છોકરો હમણે મને કહેતો હતો મને કે પપ્પા હું એવડો મોટો ક્યારે થઈશ કે માર મમ્મી ને પૂછ્યા વગર બધું શકીશ મેં કીધું એવડો મોટો હજુ હુંય નથી આ છોકરા હમણાં આ મારા મિત્ર ગુણવંતભાઈ વડોદરા ની અંદર આયા મારા ઘરે મહેમાન થયા મેં મારા છોકરાને કીધું મેં કીધું બેટા જા ગુણવંત મામા માટે કઈક લેતો આય તો રિક્ષા લઈ આવે

એક છોકરાએ આંગળી ઊંચી કરી કે સાહેબ એર હોસ્ટેસ સાહેબ તમામ જતા રહી બોલ આ છોકરા કહેવાય કહેવાયમાં હમણાં માસ્તરે પૂછ્યું કે બાળકો એવી કઈ વસ્તુ છે કે જે ખવાય ખરી પણ ચવાય નહીં અને બધાય કડે ચીડ્યા ખવાય ખરી પણ ચવાય નહીં છોકરાય હોશિયાર ઈ કે સાહેબ ખવાય એ બધું ચવાય ઈ કે ન આવડતું જ ના પાડો ઈ કે તો તમે કયો સાહેબ કે ખરો પણ નહીં છે બાળકો છોકરાએ કીધું કે સાહેબ અમે તમને સવાલ કરીએ કે બોલ બોલ એ કે એવી કઈ વસ્તુ છે જમ ખેંચો એમ ટૂંકી થાય માસ્તર કે ભાઈ વિજ્ઞાનનો નિયમ છે કોઈ પણ વસ્તુને ખેંચો ને એટલે લાંબી થાય એ કે ન આવડતું જ ના પાડો એ કે તો તું કે ઓલો કે સિગારેટ સિગારેટ જેમ ખેંચો એમ ટૂંકી થાય સિગારેટ એ ટૂંકી થાય ને જિંદગી ટૂંકી થાય આ તાર ના છોકરા હમણાં નિશાળ ની અંદર ચેકિંગ વાળા આવ્યા હવે ચેકિંગ વાળા આવ્યા એટલે એ તો એમની રીતે સવાલો જવાબો કરે એટલે ચેકિંગ વાળા આવીને પૂછ્યું એ કે બિલાડીને કેટલા પગ હોય એક છોકરો ઊભો થયો એ કે સાહેબ ચૌદ સાહેબ ની લખી તો થઈ ગઈ કે ચૌદ પગવાળી બિલાડી વાગામ મારે છે એમ બીજાનું નું ભોકર હોય તું બતા બિલાડીને કેટલા પગ હોય બોલો કે સાહેબ સોળ સોળ પગ વાળી બિલાડી બીજા નું ભોકર હોય તું બતા બિલાડી ને કેટલા પગ હોય બોલો કે સાહેબ અઢાર સાહેબ નો તો મગજ ગયો ઈ કે ભણવા આવો છો શું કરવા આવો છોકરા સામે ગરમ થઈ ગયા કે સાહેબ એ તો ભણવા આવતા હોય એને કહેવાનું કે તમે ભણવા નથી આવતા એ કે ના ના અમે તો નિશાળની વાય ઢોરા ચારવી આ તો સાહેબે કીધું કે આજ પાંચ વાગ્યા સુધી બેવો વી રૂપિયા મળશે તે અમે તો વી રૂપિયા લેવા આવ્યા બાકી અમારે બિલાડી ને કેટલા પગ અમારે કાંઈ લેવા દેવાની સાહેબ તરત નજર પેલા ચેકિંગ વાળા તરત નજર કરી માસ્તર ની સામે એ માસ્તર આવું ભણાવો છ ઈ સામે થઈ ગયો ઈ કે સાહેબ ઈ તો ભણાવતા હોય ને કહેવાનું તું નથી ભણાવતો ઈ કે નાના શિક્ષક તો મારો ભાઈ છે આજે એની હારી માગ્યો છે મને કીધું તું આંટો મારી આવ બાકી હું તો કઈ આઈનો માસ્ટર નથી હન સાહેબનો મગજ ગયો ચેકિંગ વાળાનો પગ પછાડતા સીધા પ્રિન્સિપાલની ઓફિસમાં હો એ સાહેબ આમ માલે હાવ છોકરા ખોટા માસ્ટર ખોટા આવું હાલે હાવ પ્રિન્સિપાલે તરત જ આમ દસ હજારનો ડટ્ટો કાઢ્યો આયલો નીકે સાહેબ પતાવટ કરો ને હવે જે હોય એ પૂરું કરો હોય ઓયલે દસ હજારનો ડટ્ટો ખિસ્સામાં નાખ્યો દરવાજા સુધી પ્રિન્સિપાલ એને મૂકવા ગયા દરવાજે જતા જતા ઓયલો બોલ્યો ઈ કે ઈ તો હારું કયો હું હતો એટલે તમારું દસ હજારમાં માં પૈતું અસલ ચેકિંગ વાળા હોય તો તમારી દશા શું થાય હમણે તો માસ્ટર નિશાળમાં એવું કીધું કે બાળકો વેલા ઉઠવાના ઘણા ફાયદા છે એક છોકરો ઉભો થયો ઈ કે સાહેબ એમ નહીં તમે દાખલો દઈને સમજાવો તો અમે માનીએ તે માસ્તરે દાખલો દીધો કે કાલે વહેલી સવારે બિલાડી મારા ઘરમાં ચાર વાગે જાગી તો એને ઉંદરનો નાસ્તો મળ્યો એક છોકરો માથું ખંજવાળતો ખંજવાળતો કે સાહેબ પણ ઉંદર વહેલો જાય ગયો એમાં મરી ગયો ને આ છોકરા હતા એની કે વાત કરું મારા સોસાયટીના નાકે પાંચ હાથવરાનો છોકરો ઊભો ઊભો ચોકલેટ ખાય મેં એને સલાહ આપી સલાહ કોઈને અપાય નહીં પણ મેં આપી મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય ચોકલેટ ખાવાથી દાંત સડી જાય આપણને પીડા થાય ડૉક્ટર પાસે જવું પડે આપણે પૈસા દેવા પડે આવી એક ખામટી મેં એને સલાહ આપી અપાય નહીં પણ આપી છોકરો આમ કેડે હાથ દઈને મારી સામે જોઈને કે મારા દાદા એકસો વર્ષ જીવાતા તે મારી ચોટલી ખીતો થઈ ગઈ મેં કીધું તારા દાદા શું ચોકલેટ ખાતા મન કે ના એ પાર્કી પંચાયતમાં નહોતા પડતા ચોકલેટ મારી પૈસા મારા અને તમે હાવ ખોટે ખોટી સલાહ દો આ છોકરા અતારના બાળકોને કઈ કહેવાતું જ નથી મારી પાસે આવ્યો એક પાંચ સાત વર્ષનો છોકરો મને કે અંકલ અંકલ તમે કલાકાર છો મેં કીધું હા નાનો એવો કલાકાર છું મને કે પણ કલાકાર તો કહેવાય ને મેં કીધું હા કલાકાર કહેવાય મને કે બે ચાર પ્રશ્નો પૂછવા છે જવાબ આપશો મેં કીધું પૂછ આવડશે તો કહીશ એને મને પહેલો સવાલ કર્યો તમને જવાબ આવડતા હોય તો કહેવાની છૂટ એને મને પહેલો જ સવાલ કર્યો મને કે પીજા ગોળ મેં કીધું ગોળ મને કે તો એનું પેકિંગ ચોરસ શું કામ હજુ આનો જવાબ હું ગોતું તો એને તરત મને બીજો સવાલ કર્યો મને કે અત્તરને નાકથી સૂંઘાય મેં કીધું શું મને કે તો લોકો કાનમાં પૂમડા શું કામ ભરાવે હજુ આનો જવાબ ગોતું તો એને મને તરત તીજો સવાલ કર્યો મને કે સ્ત્રી અને પુરુષ બેયના મોઢા સરખા મેં કીધું સરખા મને કે તો પુરુષનો હાથ રૂમાલ મોટો સ્ત્રીનો નાનો કેમ હજુ આનો જવાબ ગોતું તો એને મને ચોથો સવાલ કર્યો મને કે ફેવિકોલ થી તમામ વસ્તુઓ ચોંટે મેં કીધું ચોંટે મને કે તો ફેવિકોલ એની ડબ્બીમાં શું કામ નો ચોંટી ઓ ગ્રાસોવ હજુ આનો જવાબ ગોતું એને મને તરત જ પાંચમો સવાલ કર્યો મને કે આપણને કાનમાં ખજવાળ આવે મેં કીધું આવે મન કે આપણે આંગળી થી ખંજવાળીએ મેં મન કે મજા કાનને આવે કે આંગળીની હજુ આનો જવાબ ગોતું તો એને મને તરત જ છઠ્ઠો સવાલ કર્યો મને કે દુનિયાના તમામ જીવો વૃદ્ધિ પામે એમાં તમે માનો છો મે કીધું હા નાનો છોડ હોય એમાંથી મોટું ઝાડ થાય નાનું બાળક હોય એમાંથી મોટો માણસ થાય દુનિયાના તમામ જીવો વૃદ્ધિ કરે એમાં હું માનું છું મન કે તો પાર્લેનો બાબલો મોટો ન થાય તો હજુ છે હા એક મોટો નથી થતો ને એક પેલા એમડીએચ વાળા બાબા ન જાતા છે હજુ આનો જવાબ ગોતું તો એને મને અઘરામઘરો સવાલ હાથમો સવાલ કર્યો અઘરો કેવો અઘરો હું તો ગોટે ચડી ગયો મે કીધું બોલ મને કે સાબુદાણા જમીનમાં ઉગે કે કારખાના થાય હજુ કોઈ ખબર નથી બોલો સાબુદાણા થાય છે આવા અઘરા અઘરા સવાલ કરે અત્યારના બાળકો બાળકોને ખરેખર કાંઈ કહેવાય એવું જ નથી નિશાળ ની અંદર હમણાં એક માસ્તર ટેબલ ઉપર બેઠેલા અને નીંદર આવી ગઈ નીંદર આવી ગઈ છોકરાએ જઈને જગાડ્યા કે હે સાહેબ હું આવો લે સાહેબ ને સાહેબ કે હું હું તો નથી ભાઈ હું તો સ્વર્ગમાં આંટો મારવા ગયો હતો એ કે એમ હા તો વાંધો નહીં પંદર દીપ થયા છોકરો હું ઈ ગયો સાહેબે કાન પીકડ્યો અહીં હું આવે કે ભણવા આવે એ કે સાહેબ હું તો નથી તમે ગયા તા અહીંયા હું ગયો સ્વર્ગમાં આંટો મારી આવ્યો એમ હું જી આવ્યો એ કે આ હું જી આવ્યો ને તમારું પૂછી આવ્યો અહીંયા તો ઉપર ભગવાનને કીધું કે લુખેસે નહોતો આવ્યો અમથો અમથો કે છે એમ છોકરા હતા બાળકોને ખરેખર કાંઈ કહેવાતું નથી પણ હમણે એક બેને એના ઘરવાળાને ફોન કર્યો હલો બોલો હામેદ કે હલો ઈ કે ક્યાં છો બોલો કે ઓફિસમાં છું ભાઈ એટલું બધું કામ છે હેરાન હેરાન થઈ ગયો છું એ કે એમ પછી ઓલા એ હામે પૂછ્યું કે તું શું કરે છે એ કે બસ આ મેકડોનાલ્ડમાં તમારા ટેબલની પાછળના ટેબલે બેઠી છું છોકરાઓ પૂછે છે પપ્પા જોડે કયા થઈ છે અદભુત છે અત્યારના છોકરાઓ મારે બે ચાર વાતો ડૉક્ટરની પણ કરવી છે ડૉક્ટર એટલે ભગવાન પછીનું જો કોઈ બીજું સ્વરૂપ હોય તો એ ડૉક્ટર છે કારણ કે ભગવાન નારાજ થાય તો આપણને ડૉક્ટર પાસે મોકલી દે અને જો ડૉક્ટર નારાજ થાય તો આપણને ભગવાન પાસે મોકલી વાહ દી એટલે ડૉક્ટર પણ અદ્ભુત છે ખરેખર ગામડાના એક કાકા હમણે દવાખાને ગયા ડોક્ટર કે શું થાય કાકો કે તો તને ખબર હોય ને કે લાવો રિપોર્ટ કરી લઈએ રિપોર્ટ કર્યા પછી ડોક્ટરે કાકાને કીધું એ કે કાકા તમને ડાયાબિટીસ છે કાકો કે ડાયાબિટીસ કે ગાંડાબિટીસમાં મને ન ખબર પડે મને સમજાય એવી ભાષામાં બોલ એટલે ડોક્ટરે કીધું એ કે કાકા તમને યુરિનમાં સુગર આવે છે કાકો કે પાછો અંગ્રેજીમાં બોલ્યો મેં તને કીધું ને મને સમજાય એવી ભાષામાં બોલ એટલે ડોક્ટરે શુદ્ધ ગુજરાતી ભાષામાં કાકાને કીધું એ કે કાકા તમને પેશાબમાં ખાંડ આવે છે તો હામે બીજા બે ભાભલા બેઠા દી કે માળો ભાગશાળી કહેવાય આપણે તો રેશન કાર્ડમાંય નથી આવતી આંખનું કાજળ ગાલે આ ડોક્ટર અદ્ભુત છે ખરેખર હમણાં તો એક દવા દવાખાને ગયો ને જ પાડવા ક્યાં છે ડોક્ટર ની માં બેન હું પડખે બેઠો મેં એ ભાઈ સભ્યતાથી વાત કરો સભ્યતાથી વાત કરો આ બીજા બધા બેઠા છે બેનો બેઠા છે અને આવી રીતે વાત થાય મન કે સભ્યતા જ છે ને આમાં શું ખોટું કીધું અરે પણ મેં કીધું ડોક્ટર ની માં બેન આવી રીતે વાત થાય મન કે આર યુ કાર્ડ કાર્ડમાં લખ્યું મેં કે લાઈ જોયું કાર્ડમાં મેં જોયું તો અંદર લખ્યું હતું ડોક્ટર નીમાબેન અને છૂટું છૂટું કરીને નાખતો તો ડોક્ટર નીમાબેન આને કેમ પહોંચાવું એ ગજબના માણસો છે ખરેખર હા ડોક્ટર પાસે હમણાં એક કાકા ગયા ડોક્ટર કે